શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો એક્સલાઇડ ઇંગ્લિશની સ્ટાન્ડર્ડ ટ્વેલ્થ ઇંગ્લિશ ટેક્સબુક્સ વિડીયો સિરીઝમાં તમારું બધાનું સ્વાગત છે આજે આપણે યુનિટ ટુ યુનિટ થ્રી રેટ ટુ છે આપણે જોવા જઈ રહ્યા છીએ એમાંથી સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ એટલે કે તણાવ નિયમન કરવા માટેની કસરતો તણાવને કાબૂ કરવા માટેની કસરતો આ યુનિટનું નામ છે આપણે આના પહેલા મેનેજર સ્ટ્રેસ છે યુનિટ આપણે જોઈ ગયા છીએ એમાં આપણે પાર્ટ વન અને પાર્ટ ટુ ની અંદર આવી વિડીયો છે એને વિભાજીત કરેલો છે આપણે પાર્ટ વન છે આજે આપણે જોવાના છીએ તમે વિડીયો ચાલુ કરતા પહેલાં ચેનલ છે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક અને શેર કરજો કે જેથી કરીને બીજા વિદ્યાર્થીઓ છે એ પણ આ વિડીયો છે જોઈ ખાસ લાઇક આપજો એટલે મને ખ્યાલમાં આવે કે તમે યુનિટ છે તમે જોયેલો છો તો તમને આ વિડીયો છે એ ગમે છે આમાંથી તમે કંઈક મેળવી શકો છો એવું મને ખ્યાલમાં આવે હવે આગળ આપણે પાર્ટ વન છે આપણે જોવા જઈ રહ્યા છીએ કે જોઈએ કે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ એટલે કે તણાવ નિયમન કરવા માટેની કસરતો તણાવને કાબુ કરવા માટેની કસરતો એમાંથી આપણે જોઈએ કે આપણે કસરતો અલગ અલગ પ્રકારની કરતા જોઈએ વ્યાયામ કરતા જોઈએ કે ધ્યાન કરીએ કોઈ એવું હળવું સંગીત સાંભળતા હોય કોઈ કસરત હળવી એવી કસરત કરીએ આપણે જોગિંગ કરીએ અથવા તો આપણા જે પાલતુ પ્રાણી હોય એની સાથે આપણે રમીએ અથવા તો એક નાનકડી નિંદર કરી લઈએ તો આવી ઘણી બધી કસરતો આપણે થોડી ઘણી આપણે જાણીએ છીએ પણ એમની થોડી ઘણી આપણે કસરતો છે આમાં આપણે વ્યાયામ છે હવે જોશું આ યુનિટની અંદર કે શું કરી શકીએ આપણે કે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ એમાં જોઈએ કે શોર્ટ મેડિટેશન વન મેક યોર સેલ્ફ કમ્ફોર્ટેબલ કમ્ફોર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ તમારી આંખો છે એ બંધ કરો એક જગ્યાએ શાંતિથી બેસો અને આંખો છે તમારી બંધ કરી દો હવે શું કરવાનું છે તો કે ચૂઝ અ વર્ડ એક શબ્દ છે એની પસંદગી કરો

સંપ સાથે બધા એકસાથે બેસીને હજી હસી મજાક સાથે બધા શાંતિથી વાતો કરતા હોય શાંતિપૂર્ણ એવા વાતાવરણની અંદર તમે રહ્યો છો કે દરિયા કિનારે તમે ગયો હોય શું ખૂબ શાંતિપૂર્ણ એવું વાતાવરણ છે એ હોય ત્યાર પછી એ તમે કલ્પના કરી શકો છો એક એવું દ્રશ્ય છે એને શું કરવાની છે શાંતિનું પ્રતિકરૂપ એવા દ્રશ્યની તમારે પ્રતિકરૂપ એવા દ્રશ્યને પસંદ કરવાનું છે

ક્વોલિટી એટલે કે અસીમ શાંતિ હોય દરિયા કિનારે બેઠા હોય માત્ર દરિયાની જે લહેરો છે એનો જ અવાજ આવતો હોય અથવા તો કોઈ એવી પહાડી વિસ્તારોમાં ગયા હોય અને ખૂબ અસીમ શાંતિ બધી બાજુ એક માત્ર પક્ષીઓનો કલરવ જ તો આવી પણ દ્રશ્યો છે એની કલ્પના કરી શકો સેરેનિટી ગંભીરતા તમે ગંભીરતાપૂર્વક કોઈ પણ વાત ઉપર વિચાર કરી શકો છો પીસ અથવા તો રિલેક્સ આ દ્રશ્યો છે શબ્દનું પ્રતિકરૂપ એવા દ્રશ્યો છે એની કલ્પના કરો વિઝ્યુલાઇઝ સીન એટલે એટલે કે 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 દ્રશ્યોની કલ્પના કલ્પના કરો કરો ધ ટાઈ ઇન જે જે બંધ બંધ બેસતા બેસતા હોય વિથ વર્ડ ને શબ્દો સાથે દ્રશ્યો છે એની ઓર મેન્ટલ ઇમેજ અથવા તો એક માનસિક જે ચિત્રો છે મનોચિત્રો છે તમે બનાવો ઇલ્યુસ્ટ્રેટ ધ વર્ડ જે શબ્દો છે ને ઉદાહરણ સાથે સમજાવતા હોય એવા માનસિક મનોચિત્રો છે એની તમે બંધ બાંધો તમારી રીતે તમે બનાવો યુ કેન ઓલસો સ્પેન્ડ તમે પસાર કરી શકો છો સમ ટાઈમ કેટલોક સમય ઇમેજિનિંગ એટલે કે કલ્પના કરીને વિથ ઇટ તેની સાથે વુડ વોટ ઇટ વુડ ફીલ લાઈક તે કેવું અનુભવાશે એના વિશેની તમે કલ્પના કરીને કેટલોક સમય છે પસાર કરી શકો છો ઇફ યુ એક્સપિરિયન્સ જો તમે અનુભવ કરો હાર્મની ઓર ટ્રેન્કવાલિટી ઇનસાઈડ યોર સેલ્ફ તમારી જાતમાં શાંતિ અને સંપ છે એનો જો તમે અનુભવ કરો તો એ કેવો અનુભવ લાગશે

આપણે ક્યારેક એવું ખૂબ ટેન્શનમાં હોય ત્યારે શાંતિથી બેસી જવાનું અને કોઈ એવું દરિયા કિનારાનું દ્રશ્ય કરવાની તરત આપણે આંખો બંધ કરશો અને મન છે એટલું ફાસ્ટ છે કે તમે એમ કહેશો કે હિમાલય તો આપણે હિમાલય છે જોયું હોય તો તરત જ આપણે હિમાલયને પર્વતમાળાઓ તમને જોવા મળશે અને ત્યાંનું વાતાવરણ છે તમારામાં એક પ્રકારનું આવિર્ભાવ થતો હોય તમારાની અંદર તો એ વાતાવરણ છે એ પણ તમે તમારાની અંદર ફીલ કરી શકો છો અને એ વાતાવરણની અંદર અસીમ શાંતિ છે એનો આનંદ છે તમે બેઠા બેઠા ઘરે બેઠા બેઠા લઈ શકો છો અને તમારું માઇન્ડ છે એ જે સ્ટ્રેસ છે તણાવ છે એમાંથી તમે ડાયવર્ટ કરીને એ શાંતિમય જે વાતાવરણ છે જે પવિત્ર વાતાવરણ છે એને એ પવિત્ર વાતાવરણમાં તમારું મન છે એને તમે આનંદિત કરી શકો છો આવી રીતે તમારો સ્ટ્રેસ છે એ એક લઘુ ધ્યાન વન છે એમાં આ પ્રવૃત્તિ દ્વારા તમે તમારો સ્ટ્રેસ છે તણાવ છે એને તમે હળવો કરી શકો છો ત્યાર પછી આપણે જોઈએ કે સ્ટ્રેસ લઘુ ધ્યાન બે હવે જે લઘુ ધ્યાન બે છે કે કાપડનો ટુકડો હોય એવું એક પદાર્થ છે લ્યો અ સ્ટોન અથવા તો એક હીરો છે પથ્થર છે તમે લઈ શકો છો અ પીસ ઓફ ફૂડ એટલે કે એક લાકડાનો ટુકડો છે તમે લ્યો ઓર એનીથીંગ એલ્સ અથવા તો કોઈ પણ બીજું ધેટ અપીલ્સ કે જે અસર કરે તમને અસર કરતું એવી કોઈ પણ વસ્તુ છે એ પદાર્થ છે તમે લ્યો વિથ યોર આઈસ ક્લોઝ હવે તમારી આંખો છે બંધ કરી દો એને એક્સપ્લોર ધ ટેક્સચર ઓફ ધીસ મટિરિયલ આ જે પદાર્થ છે એની રચનાને તમે તપાસો એટલે કે આંખો બંધ કરીને એ પદાર્થ છે એને તમે આંખો બંધ કરીને એ પદાર્થ છે તમને જો આંખો ખોલીને દેખાય છે

મમ્મી છે આંખો બંધ કરો અને વિચારો કે મમ્મીનો ચહેરો છે જેની અંદર તમારે માતા છે સામે તમને એક પ્રકારનું જે દ્રશ્ય મય છે વાતાવરણ છે સર્જાશે માતા વિશેનું અને એમાં તમને ચહેરો છે ધીમે ધીમે જે સ્પષ્ટ થતો લાગશે પણ હજી બ્લેક એન્ડ વ્હાઈટ ઇમેજ આવશે તમે

ત્યાર પછી જોઈએ કે એક આપ્યું કે ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હિટ તમારું જે મગજ છે એને ઓક્સિજન હિટ એટલે કે પ્રાણવાયુ છે પૂરો પાડો જોઈએ કે હાફ ધ પ્રોબ્લેમ એટલે કે અડધી સમસ્યા વિથ બિંગ સ્ટ્રેસ્ડ એટલે કે તણાવયુક્ત હોવાની અડધી સમસ્યા એન્ડ અનેબલ ટુ કોન્સન્ટ્રેટ પ્રોપરલી યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરવા અસક્ષમ હોવાની અને તણાવયુક્ત હોવાની અડધી સમસ્યા ઇઝ દેટ તે છે કે યુ ડોન્ટ બ્રીથ ડીપલી તમે ઊંડો શ્વાસ છે લેતા નથી એક અર્ધી સમસ્યા છે ઇનફ એટલે પૂરો પૂરતો ટુ સપ્લાય એટલે પૂરો પાડવા યોર બ્રેઇન તમારા મગજને વિથ સફિશિયન્ટ ઓક્સિજન પૂરતો ઓક્સિજન તમારા મગજને પૂરો પાડવા માટે ઊંડો શ્વાસ છે તમે લેતા નથી એ જ એક અડધી સમસ્યા છે કે તમે તણાવમાં હોવો છો અથવા તો ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી એટલે એનો મિનિંગ એવો કે જ્યારે તમે ઊંડો શ્વાસ લેવો છો ત્યારે તમારો મગજ છે એને એક પ્રકારનું મગજની અંદર ઓક્સિજન છે પ્રાણવાયુ પૂરો પડે છે અને પ્રાણવાયુ છે તમારા મગજના અમુક ચેતાતંત્રો છે એને ખોલે છે પણ આપણે ઊંડો શ્વાસ નથી લેતા માત્ર ઉપર છલો જ શ્વાસ લઈએ છીએ તો એના લીધે તમને છે એ તણાવમાં અથવા તો તમે ધ્યાન કેન્દ્રિત કરી શકતા

ત્યારે માત્ર તમને તમારા ફેફસા છે એમાં થોડો ઘણો હવા ભરાશે તમારું ફૂલશે નહીં માત્ર ઉપર છલો તમે શ્વાસ લેવો છો ઇન ઓર્ડર ટુ ડીપન યોર બ્રેથિંગ તમારી જે જે શ્વાસો શ્વાસ છે એને ઊંડો કરવા માટે એન્ડ ગેટ ઓક્સિજન ઓલ ધ વે અપ એટલે કે ઉપર સુધી ઓક્સિજન પૂરો પાડવા માટે ઇન ટુ ધ બ્રેઇન મગજમાં અગેન ફરીથી ડુ ધ ફોલોઇંગ એક્સરસાઇઝ નીચે કસરતો છે એ કરો કે આપેલું આપણને રેઝ યોર ઓક્સિજન લેવલ તમારું ઓક્સિજન લેવલ છે એ વધારો એટલે કે તમારા મગજની અંદર ખૂબ છે એ ઓક્સિજન છે પૂરો પાડો તો તમે ધ્યાન કેન્દ્રિત કરી શકશો અને તણાવમાંથી મુક્ત રહી શકશો

ઓ ધ એરિયા એટલે કે જગ્યાએ જસ્ટ બિલો એટલે કે માત્ર નીચે યોર નેવલ તમારી નાભી છે એની નીચેની જગ્યાએ છે તમે મૂકો બ્રીથ કન્સિયસલી એટલે કે સભાનપણે જાગૃતિપૂર્વક શ્વાસ લ્યો ઇન ટુ ધ બેલી તમારા પેટની અંદર મેકિંગ યોર પામ રાઇઝ એટલે કે તમારી હથેળી છે તમે જે મૂકો છો એ તમારી હથેળી જે ઉપર ઊઠે એવરી ઇન બ્રીથ દરેક અંદર જતા શ્વાસ સાથે તમારી હથેળી છે ઉપર છે તરફ ઊઠે એવી રીતે તમારી પેટ છે એની સાથે હથેળી રાખો અને સભાનપણે શ્વાસ લ્યો ઇમેજિન બ્રિથિંગ ઓક્સિજન ઇન ટુ યોર બ્રેઇન એટલે કે પ્રાણવાયુ છે એ તમારા મગજની અંદર જઈ રહ્યો છે તમારા મગજમાં પ્રાણવાયુ પૂરો પડી રહ્યો છે શ્વાસ લેવાઈ રહ્યો છે એવી તમે કલ્પના કરો આવી રીતે તમારું મ તમે છે રિફ્રેશ છે અનુભવ એક પ્રકારની તાજગી છે અનુભવશો ઊંડા શ્વાસ લ્યો છો ત્યારે એક પ્રકારની તાજગી છે એને તમને અનુભવ થશે જ્યારે આળસ થતી હોય ખૂબ તણાવમાં હોઈએ ત્યારે આ પ્રવૃત્તિ છે તમે કરો તો તમને જરૂરથી જે તણાવમાંથી મુક્ત બની શકશો થેન્ક યુ હવે આપણે પાર્ટ જે ટુ છે એના એની અંદર આપણે આગળની માહિતી છે હવે આપણે જોવાના છે અહીંયા સુધી આપણે પાર્ટ વન છે આપણે પૂરો કરીએ છીએ પાર્ટ ટુ ની અંદર હવે આગળ આપણે મળીશું સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને તમને પાર્ટ ટુ છે એની નોટિફિકેશન છે તમને અંદર મળી રહે બે લાઇકન ઉપર ક્લિક કરી દેજો કે જેથી કરીને દર ઓલ નોટિફિકેશન આપશો એટલે બધી નોટિફિકેશન છે તમને મળી જશે અને બીજા વિદ્યાર્થીને પણ શેર કરજો અને લાઇક કરજો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો થેન્ક ફોર વોચિંગ